જોવાનો આપનો દ્રષ્ટિકોણ બદલે. ભાવના સભર જ્ઞાન હોય. નતર અત્યારે માનસિક પીડાઓથી લોકો શું કામ ત્રસ્ત થતા જાય છે? પોઈન્ટ આપણો એ ચાલતો હતો. આ યુવા પેઢીને જીવનમાં કાંઈ ખૂટતું નથી. જીવનમાં કોઈ કમી નથી અને છતાંય હતાશા, નિરાશા, ડિપ્રેશન. શું કામ? જીવનમાં રસ નથી. જે રસ જોઈએ ને, જે રસ આપણા ગામડાના ડોશી માઉને એમ કે ને, રસ ન હોય ને તો એ ઓલા મૂળીને કાકડીને ફેંકી દે. રસ વગરના મૂળી કાકડી એ ન મજા આવે. તો રસ વગરના જો એ મૂળીને કાકડી એ આપણને મજા ન આવતી હોય, તો રસ વગરનો માણા, આખે આખો માણા જીવન જીવે તો એને જીવન જીવવામાં કેમ મજા આવે? રસ વગરના મૂળી કાકડા વેચાવા વેચવા જાય તો એ રેકડી વાળાના મૂળી કાકડા જો વેચાતા ન હોય તો હું ને તમે જીવન રસ વગરનું. આ ભાગવતનું વિશ્વ છે ને, એ ભાવ વિશ્વ છે, લાગણીઓનો વિશ્વ છે. પદ્મપુરાણના 6 અધ્યાયમાંથી ભાગવતનું મહાત્મ્ય લેવામાં આવ્યું છે. ભાગવતનું મહાત્મ્ય ભાગવતના પોતાની અંદર ગ્રંથમાં નથી, પદ્મપુરાણમાંથી 6 અધ્યાય મળે છે. પદ્મપુરાણ એક આખું અલગ પુરાણ છે. એમાં વ્યાસજીએ 6 અધ્યાય ટાંક્યા છે ભાગવતના મહાત્મ્યના. અને બહુ સરસ આની પાછળનું કારણ, ભાગવત પોતે પોતાનું મહત્વ હું આમ છું એમ કહેતો નથી. અપને મું મિયા મીઠું, માણા પોતે પોતાના વખાણ કરે ને માણસ સારો ન લાગે. માણસ પોતે પોતાના વખાણ કરે ને તો એ માણસ રૂડો ન લાગે. બીજું કોક વખાણ કરે ને તો સારું લાગે. આપણે ને આપણે વખાણ કરી રાખીએ આપણા, એમાં આપણી ઘટે, એમાં આપણી ઘટે. એટલે ભાગવતના વખાણ ભાગવત પોતે નથી કરતું, ભાગવતનું મહાત્મ્ય વખાણ મળે છે પદ્મપુરાણમાંથી 6 અધ્યાય. શ્રીમદ ભાગવત મુક્તિ, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહં વાચનં કુરુ. ભાગવતજીના મહાત્મ્યનું દર્શન કરીએ. સૌથી પહેલા નારદજીની કથા છે. નારદજી આમ તો વિષ્ણુ ભગવાનના મન કહેવાય. નારદજી વિષ્ણુ ભગવાનના મન છે, ભક્તિના આચાર્ય છે, બ્રહ્માજીના માનસ પુત્ર છે, કીર્તનાચાર્ય છે અને નારાયણનો એક અવતાર પણ ગણાય. 24 અવતારોમાં નારદ એક અવતાર પણ છે. પણ આમ જોવા જઈએ તો વિષ્ણુ ભગવાનનું મન જ. તમે હનુમાનજીની વ્યાખ્યા કેવી રીતે કરો? આપણે હનુમાનજીની વ્યાખ્યા કરવી હોય તો હનુમાનજીની વ્યાખ્યા કેવી રીતે કરવી? અંજનીના જાયા પવન પુત્ર, કેસરી નંદન હનુમાન. આ તો થયો હનુમાનજીનો લૌકિક પરિચય. એના આ માતા છે, આ પિતા છે, આ એનો લૌકિક પરિચય થયો.
અંજનીના પુત્ર હનુમાન, વાયુના પુત્ર હનુમાન, આ એનો લૌકિક પરિચય છે. પણ તાત્વિક દ્રષ્ટિએ હનુમાનજીને જોવા હોય તો ભગવાન રામના જીવનમાં જેટલા પણ સંકલ્પો હતા, ભગવાન રામના જીવનમાં જેટલા પણ સંકલ્પો હતા, એ તમામે તમામ સંકલ્પોને લઈને કોઈ મૂર્તિ ઘડવામાં આવે, એની કોઈ મૂર્તિ ઘડવામાં આવે તો એ મૂર્તિ બને શ્રી હનુમાનજીની, શ્રી રામ સંકલ્પની અખંડ મૂર્તિ, બ્રહ્મચર્યની અખંડ મૂર્તિ એ હનુમાન. એનો તાત્વિક પરિચય છે. એમ નારદજી આમ બ્રહ્માના માનસ પુત્ર છે, એનો લૌકિક પરિચય છે, પણ વિષ્ણુ ભગવાનનું મન છે. અને નારદજી છે ને એક જ શરીરે 14 લોકમાં ગતિ કરી શકે, 14 લોકમાં ગતિ કરી શકે. આપણે પૃથ્વી ગ્રહના જીવો છીએ તો આ શરીર ઉપર, આ શરીર સાથે આ ગ્રહ ઉપર જીવી શકીએ. આ ગ્રહ છોડો તો આ જ શરીરથી બીજા ગ્રહ પર રહી ન શકાય. હા, પછી ઓક્સિજનના બાટલે બાટલા લઈ જાઓ તો અલગ વાત છે, પણ તમે કેટલા લઈ જાઓ? કોરોનામાં આપણે એ જોયું જ છે, બાટલા માટે, ઓક્સિજનના બાટલા માટે કેટલી મારામારી થતી. કોરોનાએ તો આપણને ઘણું શીખવાડ્યું છે, કોરોનાએ તો ઘણું શીખવાડ્યું છે. 80 વર્ષની ડોસિયું 2019માં, સાંભળજો, 80 વર્ષની ડોસિયું 2019માં મેં સાચે સાંભળેલી કથાની અંદર, મારી જ કથામાં, 85 વર્ષની ઉંમર હોય 2019માં જે કથાઓ થઈ હોય અમારી, એની અંદર મને તો દ્રશ્ય યાદ આવે વડીલોના, ભગવાન હવે લઈ લે તો સારું, ભગવાન હવે લઈ લે તો સારું, ભગવાન હવે ઉપાડી લે તો સારું. 2019માં 80 વર્ષના વડીલો જે કહેતા હતા ને, 2020માં બધાએ ઉકાળા ચાલુ કર્યા. બધાએ ઉકાળા ચાલુ કર્યા. ઓલા યમરાજા આટા મારીને વડીમાં પાછો વયો ગયો, અહીંયા તો હજી ઉકાળા ચાલે છે, હજી તો અહીંયા ઉકાળા ચાલુ છે. ભગવાન મને લઈ લે, ભગવાન મને ઉપાડી લે, આ બધી વાતો થાય. હા, કોરોનાએ બધું શીખવાડી દીધું છે, એ બધી વાતો થાય. એ લેવા આવે તો બધા હાથ આમ કરીને બેસી જાય એમ છે, વાતો થાય. કોરોનાએ ઘણું શીખવાડ્યું. તો નારદજી એક જ શરીરથી તમામે તમામ લોકમાં ગતિ કરી શકે. એક વખત ફરતા 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 પૃથ્વી લોક તરફ આવે છે અને જુએ છે કે પૃથ્વી લોકના લોકોનું જીવન, કળિયુગના લોકોનું જીવન, લોકો અનેક રોગોથી પીડાય છે, લોકો અનેક પ્રપંચોથી પીડાય છે, અસત્ય ભાષણમ, કન્યા વિક્રય, રસ વિક્રય, આ બધા કલયુગના લક્ષણો વ્યાસજીએ વર્ણવ્યા છે. કન્યા વિક્રય, દહેજના નામે કન્યાનો વિક્રય, કન્યાનું વેચાણ થતું હોય, કલયુગના લક્ષણો આ હજારો વર્ષો પહેલા આપણા શાસ્ત્રકારોએ લખી લીધું છે કે કલયુગમાં આવું થશે. કન્યા વિક્રય, રસ વિક્રય, પાણીના પાઉચ મળશે વેચાતા, રસ વિક્રય. આજથી 50-60 વર્ષ પહેલા કોઈ વડીલને કોઈ ઈ સમય કીધું હોય કે દાદા પાણી વેચાવાના છે, લીટરના 15 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા, તો કોક હસવામાં કાઢી નાખે. પાણીના, પાણી વેચાતા હોય ભલામણ, પાણીના તો પરબ બંધાવાના હોય,
પાણી વેચાય? આપણે તો એ સંસ્કૃતિ વાળા કે પાણીના પરબ બંધાય, દરેક માણસને પાણી તો મળવું જ જોઈએ, પાણી વેચાય? આથી 50-60 વર્ષ પહેલા કોકને કેમ કહેવામાં આવ્યું હોત કે પાણી વેચાશે તો એ હસવામાં કાઢી નાખતી વાતને. ના હોય ના હોય, હું આવી ગાંડા જેવી વાતો કરો છું? આ જુઓ, પાણી વેચાય, રસ વિક્રય, કન્યા વિક્રય, અસત્ય ભાષણમ, અનેક રોગોથી પીડાશે. જે અત્યંત વૃદ્ધાવસ્થામાં આવે એવા રોગો યુવા અવસ્થામાં પણ જોવા મળશે. આ ભાગવતમાં એના મહાત્મયની અંદર, કલયુગના લક્ષણોની અંદર જોવા મળે છે કે જે અત્યંત વૃદ્ધ શરીરમાં જ જોવા મળે એવા રોગો પણ યુવાન શરીરોમાં જોવા મળશે. તો આ બધું જોઈને નારદજી ખૂબ વ્યથિત થયા, દુઃખી થયા. કે લોકોનું જીવન આટલું ખરાબ, લોકોને આટલી તકલીફ, અને એમ કરતા 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 નારદજી પહોંચે છે વૃંદાવન. નારદજી પહોંચ્યા વૃંદાવન, અને વૃંદાવનમાં જુએ છે કે એક દુબળી પાતળી સ્ત્રી ઝાડ નીચે બેઠી છે. છે તો યુવાન, પણ દુઃખ એટલા આવી પડ્યા છે, રોઈ રોઈને એટલી અડધી થઈ ગઈ છે કે શરીર જાણે ઘસાઈને વૃદ્ધ થઈ ગયું હોય. છે યુવાન, પણ રોઈ રોઈને શરીર જાણે વૃદ્ધ થઈ ગયું હોય એવી વૃદ્ધ લાગે. અને ત્યાંથી પસાર થતા નારદજી, ત્યારે સ્ત્રીએ નારદજીને રોક્યા છે. ભો ભો સાધુ ક્ષણ તિષ્ઠમ ચિંતામપિ નાશય. ભો ભો સાધુ, હે સાધુ પુરુષ, હે મહાપુરુષ, એક ક્ષણ માટે ઉભા રહી જાઓ, એક ક્ષણ માટે થોભી જાઓ. ભો ભો સાધુ ક્ષણ તિષ્ઠમ ચિંતામપિ નાશય. એક ક્ષણ માટે ઉભા રહી જાઓ. મહાપુરુષોનો સમય બહુ કિંમતી હોય, મહાપુરુષોનો સમય બહુ કિંમતી હોય, બગાડાય નહીં. બે વસ્તુનો બગાડ આપણે ક્યારેય ન કરાય. એક અનાજની કણ, અનાજની કણ ક્યારે એઠું ન મુકાય. અનાજની કણ અને મહાપુરુષોની ક્ષણ, આનો બગાડ ન કરાય. સમય એ બગાડ ન કરાય. ભો ભો સાધુ ક્ષણ તિષ્ઠમ ચિંતામપિ નાશય. એક ક્ષણ માટે ઉભા રહો. નારદજી આમ પાછું વળીને જોવે છે કે એક સ્ત્રી રડે છે અને એની પાસે બે પુરુષ સૂતા છે મૂર્છિત અવસ્થામાં. બે પુરુષ મૂર્છિત અવસ્થામાં પડ્યા છે અને સ્ત્રી રડે છે. વદદેવી સવિસ્તારમ, વદદેવી સવિસ્તારમ, સ્વસ્ય દુઃખસ્ય કારણમ. વદદેવી સવિસ્તારમ, સ્વસ્ય દુઃખસ્ય કારણમ. હે દેવી,